સુરત શહેરની સ્મીમેર હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં આવી હોય તેવું લાગી રહ્યું છે ચોથા માળથી પટકાયેલા યુવકના પરિવાર દ્વારા સ્મીમેર હોસ્પિટલના ડોક્ટરોએ ખોટી રીતે સહી લઈને સિવિલ હોસ્પિટલ ખાતે મોકલી આપ્યાનો આક્ષેપ પરિવાર તરફથી થઈ રહ્યો છે સિવિલમાં લવાયા બાદ મોડી રાત્રે તેનું મૃત્યુ થયું હતું ત્યારબાદ પરિવારજનોએ હોસ્પિટલ ઉપર ગંભીર આક્ષેપો કર્યા છે સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલની ગંભીર બેદરકારી સામે આવી છે વરાશા ખાતેના એક ડાયમંડ કંપનીમાં મજૂરી કામ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો પારસ ખોડિયાર નગરમાં ચોથા માળેથી નીચે પટકાયો હતો ત્યારે તેને તાત્કાલિક સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં લઈ આવ્યા હતા પરંતુ સ્મીમેર હોસ્પિટલના પરિચારિકાઓ દ્વારા કોઈ પણ પ્રકારની કાળજી ન રખાઈ અને ત્યારબાદ પારસને જે તે અવસ્થામાં સિવિલ હોસ્પિટલ ખાતે મોકલી આપવામાં આવ્યો જેથી પરિવારજનોનો આક્ષેપ છે કે સ્મીમેરના ડોક્ટરોએ સમયસર તેની સારવાર ન કરતા અને અમારી પાસે ખોટા કાગળ ઉપર સહી કરાવી પારસને અમારી જાણ બહાર સિવિલ ખાતે મોકલી આપવામાં આવ્યો હતો તેથી અમને એવું લાગી રહ્યું છે કે સ્મીમેર હોસ્પિટલના ડોક્ટરોની બેદરકારીના કારણે પારસનું મૃત્યુ થયું છે આ ઘટનાને લઈ હોસ્પિટલ દ્વારા તપાસના આદેશ આપી દેવાયા છે અને પરિવારની ફરિયાદ બાદ વરાછા પોલીસે પણ તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે